స్టార్ట్. తనూజ్ కూలింగ్ సిస్టమ్ కాణోదర్ ఉసిన్ డిగ్రీ బస్ స్టాండ్ పాసి ఆపని జీ వస్తు బనా లీజే అది ఈ కస్టమర్ మాటే జీ ఖాస్ కర జీ నానా డు దై ని వచ్చి ఎనా మాటే బనా లీజే ఆ సిస్టమ్ ఆపని ఏ బనా లీజే కే ఏ కాంప్రిహెన్సివ్ పర్ బేస్ సిస్టమ్ కామ్ కరే ఈ హాలక్ తుమారి డిఎం ఓకే మొలతి ని કેમ કે આપણે એક ચિલર બનાવી દીધું છે કે જે ઠંડુ રાખે અને બીજું કે ડાયરેક્ટ ઠંડુ કરે એના માટે જે વોટર કુલર ટેપના ચિલરો બનાવી છે કે ડાયરેક્ટ ઠંડુ કરે બરાબર એના અંદર સ્ટવે બનાવી છે કે આના અંદર છે ને તમારે કોઈ બી વસ્તુ કોઈ ચિલ થઈ જાય ઠંડી થઈ જાય એટલે એના અંદર આપ 40 લીટરની કવાલી તૈયારી બરાબર અને આવી બીજી 30 લીટરની ચાર કવાલી આવી જાય તમારે કાઢવું હોય તો સ્ટેપ કાઢી નાખો તો ચાર કવાલી કમ્પ્લીટ આવી જાય અને બીજું કે આ પવાલી ના હોય તો સ્ટેપ લગાવતો એના દૂધ બોટલ પછી સાસની ઢીલીઓ છે દૂધની ઢીલીઓ છે બધું તમે રાખ્યું હતું 350 લીટરની કેપેસિટીનું છે ચિલર એટલે તમારે જે નાની દુકાનવાળા માટે એકદમ ઇનફ કહેવાય કેમ કે વધારે મોટું રાખીને વધારે કરંટ ખર્ચો કરીને કોઈ ફાયદો નથી બરાબર એટલે એના અંદર આપણે આ ટાઈપનું બનાવ્યું છે એના જે બીજી સિસ્ટમ બનાવેલી છે કે આરુ ડાયરેક્ટ દૂધ કે સાસ સીધે શરૂ ઠંડુ થઈ જાય ડાયરેક્ટ આના અંદર સીધે શરૂ અંદર નાખી દો બરાબર એટલે એના અંદર તમારે લગભગ કલાકના અંદર તો ચિલ કરી નાખે એનું બીજી એક વસ્તુ એવી છે આપણી સાથે આપણે કે એના અંદર સ્વિચ આપી કે એવું ના કે બંનેનું કોમ્પ્રેસર એક છે જો બંને સાથે ચાલે તો આને ઠંડુ કરવાનું તો આ વધારે ઠંડુ થઈ જાય તો એના માટે આપણે સ્વિચ આપેલી છે કે તમે જેટલું જીવે ને એટલું ઠંડુ થાય પણ ઠંડુ થઈ જાય કે દૂધ કે છાસ કે પાણી જે હોય બરાબર અને તમારે વધારે ઠંડુ ના જોયું નોર્મલ જોયું તો નોર્મલ થઈ જાય બાકી કોમ્પ્રેસર ખાલી બીજું આનું જ વર્ક કરે એનું જ ચાલુ રહે એ બી ઓટોમેટિક સિસ્ટમ પર આપેલું છે એની સ્વિચ પાછળ આપેલી છે આપણે એની સ્વિચ એ આપેલી છે કે જેથી કે તમારે જેટલું અંદર ઠંડુ જોઈએ એટલું ઠંડુ થઈ જાય જેટલું ઠંડુ જોઈએ એટલું થઈ જાય બરાબર એટલે એ કોમ્પ્રેસર ઉપર ડબલ સિસ્ટમ ઇન્ડિયાના અંદર જોઈ મેં તો જોઈ નથી સાંભળી નથી કોઈ બનાવી બી નથી એટલો તમારો ચેલેન્જ છે કેમ કે એ કોમ્પ્રેસર પર ડબલ સિસ્ટમ ના અલગ અલગ વર્ક કરવું બહુ મુશ્કેલ છે પણ બહુ મહેનતથી આ વસ્તુ બનાવી એટલા માટે બનાવી છે કે કસ્ટમરના એક તો જગાની બે મશીન લેવા પડે ને એક જ મશીન લેવું પડે બીજું કે એનો ખર્ચો લાઇટ બિલના અંદર મોટો ફાયદો થઈ જાય અને બીજો બધો સામાજિક જરૂરિયાત પ્રમાણે છે એને ખાલી સાસ કે દૂધ રાખે તો ખાલી પવાલી બને ના ચાલે એને સ્ટોક કરવો જ પડે તો સ્ટોક કરવા માટે તમે અંદર સ્ટોક કરી કોઈ યા તો વધારે દૂધ હોય તો ભાઈ આના અંદર તમે સ્ટોક કરી કોઈ અને ડાયરેક્ટ નહીં કરે બીજું કે આના અંદર સિસ્ટમ એ છે કે તમારે ડાયરેક્ટ દૂધ ના નાખવું હોય અને તમારે પવાલી મૂકવું હોય યા તો પછી મોટી બહેની મૂકવી હોય તો ડાયરેક્ટ તમે મૂકી શકો છો એના જેવી રીતે પવાલી છે પણ પવાલી કરતો બહેતર રહેશે કે તમે મોટી બહેની આવે ને એને એમાં પકડવા બીજી એ મૂકો તો ડાયરેક્ટ આના અંદર મૂકીને ઢોક દીધો દૂધ ભરેલી તો તમારે છે ને ધોવાનું ટેન્શન ના રહ્યું હોય તો આવી વસ્તુ મૂકી દેવાની અને ખાલી પાણી વગર બી મૂકી શકો છો અને થોડું પાણી સાઈડમાં હશે તો જલ્દી ઠંડુ કરશે તે બી મૂકી શકો છો તમારે કાઢ્યું હોય તો ગમે ત્યારે કાઢી શકો અને 60 લીટરનો કમ્પ્લીટલી તમારા 60 લીટર કરતો ઉપર જ છે બાસરી તો 62 લીટર પવાલીની સેટ કે ભાઈ આપણે 60 લીટર સમજીને ચાલવાનું તો કે 60 લીટર દૂધ તમારા આના અંદર આવી જાય બરાબર અને લગભગ તમારે 120 લીટર તો આના અંદર દૂધ આવી જાય તો તમારે લગભગ 200 લીટર ઉપર તો ખાલી દૂધનો જ સંગ્રહ કરી નાખે બીજું તમારે દહી ને બીજી એક્સ્ટ્રા વસ્તુ તો રાખી શકે છે આના અંદર એટલે આ રીતે નાની સિસ્ટમના અંદર ઓછા કરંટથી જબરજસ્ત વસ્તુ બનાવી છે આપણે અને નાની જે ધાબા છે કે હોટલવાળા છે એમના માટે બી બેસ્ટ વસ્તુ છે કેમ કે એમને વોટર કૂલરની જરૂર પડે તો વોટર કૂલરનું પાણીનું મશીન બી થઈ ગયું ડાયરેક્ટ તમે ઠંડુ બી થઈ જાય અને બીજો કે બોટલ કે ઠંડા જે વસ્તુ રાખી બધી રાખી શકે છે આના અગર આના સિવાય બી તમારે બીજી ડિઝાઇનમાં જોઈએ કે ચલો ભાઈ ઉપરનું ફ્રીજર આટલું જોઈએ ને બીજું આપણે નીચે ચિલર જોઈએ ઠંડુ રાખવા માટે ઉપર બરફ એ ટાઈપનું આપણે તમે જે ટાઈપનું પણ એ ટાઈપનું પણ બનાવી આપ્યું